કોઈપણ પ્રકારના મિલ્કમેડ કે માવાનો ઉપયોગ કર્યા વગર અને કોઈપણ પ્રકારની ચાસણી બનાવ્યા વગર આજે હું અહીંયા તમારી માટે ટોપરાના લાડુની રેસીપી લઈને આવી છું સૂકા ટોપરાના આ લાડુ એટલા સ્વાદિષ્ટ બને છે અને એટલા નરમ બને છે ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા સોફ્ટ છે અને તમે જુઓ આ લાડુ મેં આ રીતે તોડ્યું તમે જોયું કેટલું સોફ્ટ છે અને આને આપણે ફરીથી લાડુનો શેપ આપી દઈશું ને તો પણ તે બંધાઈ જશે એટલા નરમ છે તો ઘરમાં બધાને પ્રિય થઈ જાય તેવા ટોપરાના લાડુની આ રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ને ત્યારે દર વખતે તમારી માટે એકદમ ઇઝી રેસીપી લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરજો અને વિડીયો આખો જોયા પછી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો તો આજે હું અહીંયા તમારી માટે સૂકા ટોપરાના લાડુની રેસીપી લઈને આવી છું એટલા માટે જ અહીંયા આપણે ડેસિકેટેડ કોકોનટ પાવડરનો ઉપયોગ કરીશું માર્કેટમાં ઘણા બધા પ્રકારના ડેસિકેટ કોકોનટ અવેલેબલ છે પણ મેં અત્યારે ડીઝાનો કંપનીના આ ડેસિકેટ કોકોનટનો ઉપયોગ કર્યો છે બજારમાં નોર્મલ ડેસિકેટ કોકોનટ કરતાં આ ડેસિકેટ કોકોનટ તદ્દન જુદું પડે છે કારણ કે સીલ પેક સાથે આવે છે અને આને ઓપન કરતાં જ આની જે સ્મેલ છે ને આખા ઘરમાં ફેલાઈ જશે એટલું ફ્રેશ ડેસિકેટ કોકોનટ તમને મળે છે અને કોકોનટ યુઝ કર્યા બાદ ફરીથી તમે તેને સીલ પેક પણ કરી શકો છો એકદમ હાઈ ક્વોલિટીની વસ્તુ તમને મળે છે સાથે જ તેની પ્રાઇસ તો ખૂબ જ ઓછી જ હોય છે તો ફ્રેન્ડ્સ અત્યારે આ જે ટોપરું છે એ ત્રણ કપ જેટલું લેવાનું છે કોઈ પણ વાટકીનું માપ પણ તમે અહીંયા લઈ શકો છો તો અત્યારે મેં ત્રણ કપ ભરીને ડેસિકેટ કોકોનટ એક બાઉલમાં આ રીતે અલગ કરી લીધો છે ત્યારબાદ એક કઢાઈની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીએ તો આ લાડુ બનાવવા માટે દેશી ઘીનો જ ઉપયોગ કરવાનો છે તેનાથી જ લાડુ અંદરથી સોફ્ટ બને છે મોઈસ્ટ બને છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ઘી ગરમ થાય એટલે આ ડેસીકેટ કોકોનટ આપણે કડાઈમાં એડ કરીશું ગેસની ફ્લેમ બિલકુલ સ્લો ઉપર જ રાખવાની છે અને કન્ટિન્યુઅસલી આપણે તેને સ્ટીર કરતા જઈશું અને તેને શેકતા જઈશું કોકોનટને ઘીમાં શેકીને પછી આપણે તેના લાડુ બનાવીએ તો લાડુ વધારે સ્વાદિષ્ટ પણ બને છે અને લાંબા સમય સુધી તમે તેને સ્ટોર પણ કરી શકો છો લાડુ જલ્દીથી ખરાબ નથી થતા જે કઢાઈમાં ડેસિકેટ કોકોનટને હું શેકી રહી છું તે અગારો કંપનીની હાર્ડ એનોડાઈઝ મટીરિયલથી બનેલી છે અને આ જે કઢાઈ છે તે ગ્લાસ લીડ સાથે મળે છે અને એકદમ ડીપ કઢાઈ છે અગારોના કિચન યુટેન્સિલ્સ તમને હાઈ ક્વોલિટી પ્રોડક્ટ સાથે મળે છે અને બજારમાં જે બીજી કંપનીઓ છે તેની કમ્પેરિઝનમાં ખૂબ જ ઓછા ભાવમાં મળે છે આ કડાઈ તમને બે વર્ષના વોરંટી કાર્ડ સાથે મળે છે તો ફ્રેન્ડ્સ અહીંયા વાતો કરતાં કરતાં આપણું ડેસીકેટ કોકોનટ પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે આનો કલર ગુલાબી ન થઈ જાય અથવા આ ડેસિકેટ કોકોનટ બળી ન જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને સ્લો ફ્લેમ ઉપર જ તેને ત્રણથી ચાર મિનિટ માટે શેકવાનું છે તો આ ટોપરું શેકાઈ જાય એટલે આપણે તેને એક થાળીમાં કાઢી લઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ કલર સાથે મેં તેને શેક્યું છે આનો કલર લાલ નથી થવા દીધો અને ટોપરું પણ એકદમ સરસ મોઇસ્ટ થઈ ગયું છે કારણ કે ટોપરામાંથી પણ તેલ છૂટું પડતું હોય છે તો આ લાડુ બનાવવા માટે આપણે મિલ્કમેડ કે માવાનો ઉપયોગ નથી કરી રહ્યા તો તેની જગ્યાએ મેં અત્યારે અડધા કપ જેટલા મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે અમૂલ્ય મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે અને તેની અંદર આપણે દૂધ એડ કરવાનું છે તો એક કપ જેટલું મેં દૂધ લીધું હતું પહેલાં અડધો કપ એડ કરીશું અને તેને આપણે મિલ્ક પાવડર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ અત્યારે જ્યારે હું દૂધ અને મિલ્ક પાવડર મિક્સ કરી રહી છું ત્યારે મેં ગેસની ફ્લેમને ઓફ રાખેલી છે અત્યારે ગેસ ઓન નથી કરવાનો વધેલા અડધા કપ દૂધને પણ અત્યારે મેં એડ કરી લીધું છે પહેલાં મિલ્ક પાઉડર અને દૂધને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ દૂધ જે છે એ નોર્મલ ટેમ્પરેચરવાળું જ લેવાનું છે ગરમ દૂધનો ઉપયોગ નથી કરવાનો નહીં તો મિલ્ક પાવડરના લીધે તેની અંદર ગાંઠો પડવા લાગશે ફરીથી આપણે તેની અંદર બીજું અડધા કપ જેટલું દૂધ એડ કરીશું તો મેં ટોટલ દોઢ કપ દૂધનો ઉપયોગ કર્યો છે અહીંયા ડેસીકેટ કોકોનટ ત્રણ કપ લેવાનું છે દૂધ દોઢ કપ લેવાનું છે અહીંયા મિલ્ક પાઉડર અને દૂધને મિક્સ કર્યા બાદ ગેસ ઓન કરી અને આને આપણે ગરમ કરી લઈએ અને જ્યારે દૂધ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર આ ડેસિકેટ કોકોનટ એડ કરી લઈશું આ સમયે ગેસની ફ્લેમને સ્લો ઉપર કરી દઈએ ફ્રેન્ડ્સ તમને લોકોની મારી રેસિપીઓ કેવી લાગે છે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો હું ઓલવેઝ તમારી બધી જ કોમેન્ટ્સ વાંચું છું અહીંયા જો તમારે કોઈ સ્પેશિયલ રેસીપી શીખવાની ડિમાન્ડ હોય તો તમે તે પણ કોમેન્ટમાં લખી શકો છો ધીરે ધીરે દૂધ જે છે તે બળવા લાગશે અને મિશ્રણ જે છે એ પહેલાં કરતાં ઘટ થઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ ટોપરાની જે છીણ છે તે હવે એકબીજા સાથે એકદમ સરસ બંધાઈ રહી છે એકદમ સરસ નરમ થઈ ગઈ છે તો આ સમયે ફ્લેવર માટે મેં તેમાં પાંચ ચમચી ઇલાયચી પાવડર એડ કર્યું છે અને તેની અંદર આપણે એક કપ ખાંડ ઉમેરીશું તો અહીંયા કોઈ ખાંડની ચાસણી કરવાની જરૂર નથી એટલે આ જે લાડુ છે એ તમે પહેલી વખત બનાવશો તો પણ પરફેક્ટ બનશે એકદમ ઇઝી રીત મેં તમને અહીંયા આ લાડુની બતાવી દીધી છે તો ખાંડ જે છે એ ધીરે ધીરે મેલ્ટ થશે એટલે ખાંડ તેનું પાણી છોડવા લાગશે અને આપણું જે આ મિશ્રણ છે એ ફરીથી પહેલાં કરતાં થોડું ઢીલું થશે આ સમયે ગભરાવાની બિલકુલ જરૂર નથી ગેસ ધીમા તાપે ઓન રાખીશું કન્ટિન્યુઅસલી ચલાવતા જઈશું પહેલાં આ મિશ્રણ થોડુંક ઢીલું થશે પછી તે ધીરે ધીરે ઘટ થવા લાગશે દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી બીજું એડ કરીશું અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ ડુંગળીના નવા ભજીયામાં આવેલી બેસ્ટ કમેન્ટનું લિસ્ટ મેં અહીંયા આપેલું છે જો તમારે પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ એમ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો ડુંગળીના નવા ભજીયાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે લોકોએ આ વિડીયોને ખૂબ જ પસંદ કર્યો છે તેના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું કન્ટિન્યુઅસલી આ મિશ્રણને આપણે ચલાવતા રહીશું અને આ રીતે જ્યાં સુધી તે ઘટ ન થઈ જાય અને લાડુ બંધાવવાની કન્સિસ્ટન્સીમાં ન આવે ત્યાં સુધી તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરવાનું છે ધીરે ધીરે આ મિશ્રણમાંથી બધી બાજુએથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે તો અહીંયા જોઈ શકાય છે કે મિશ્રણ તળિયે ચોટતું નથી અને બધી બાજુએથી એકદમ સરસ તેમાંથી ઘી પણ છૂટું પડ્યું છે ટોપરું પણ પોતાની અંદર રહેલું ઓઇલ જે છે એ રિલીઝ કરતું હોય છે એટલે ઘી કે તેલ છૂટું પડે એટલે આપણે ગેસને બંધ કરીશું અને આ મિશ્રણને આપણે એક થાળીમાં કાઢી અને થોડીવાર માટે ઠંડો થવા દઈશું ઘી કે તેલ છૂટું પડે તો જ આ લાડુની સેલ્ફ લાઈફ વધી જતી હોય છે એટલા માટે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ મિશ્રણ જે છે એ થોડુંક ઠંડુ થાય એટલે આપણે હાથને થોડાક ઘીવાળા કરી લઈએ અને કોઈ પણ એક ચમચો લઈ લઈશું જેનાથી આપણે આ મિશ્રણને આપણા હાથમાં મૂકીશું એટલે બધા લાડુ એક સરખા જ બનશે તો પહેલાં તો બંને હાથથી આ લાડુને આપણે એક બાઇન્ડિંગ આપી દઈશું અને ત્યારબાદ બંને હાથની હથેળી વચ્ચે આપણે તેને એકદમ સરસ ગોળ શેપ આપી દઈશું તો આ જે લાડુ છે એ હું થોડીક મીડિયમ સાઇઝના બનાવી રહી છું બહુ મોટા નથી બનાવી રહી અને બહુ નાના પણ નથી બનાવી રહી અને ત્યારબાદ બજારમાં મળે એ રીતે સુકા ટોપરાથી આપણે તેને કોટ કરી લીધું છે તો તમે જોઈ શકો છો કે આપણો લાડુ જે છે તે એકદમ પરફેક્ટ બન્યો છે તો બીજા લાડુ પણ આપણે એ જ રીતે બનાવવાના છે મિશ્રણને હાથમાં લઈ આપણે આ રીતે પ્રેસ કરી તેને બાઇન્ડિંગ આપી દઈએ અને પછી બંને હાથની હથેળી વચ્ચે આપણે તેને એકદમ સરસ રાઉન્ડ શેપ આપી દઈશું અને ત્યારબાદ તેની ઉપર આપણે સૂકું ટોપરું આ રીતે કોટ કરી લઈશું તો એકદમ પરફેક્ટ આપણા ડેસિકેટ કોકોનટના લાડુ તૈયાર થઈ ગયા છે કોઈપણ પ્રકારના મિલ્કમેડ કે કોઈપણ પ્રકારના માવાનો મેં અહીંયા ઉપયોગ નથી કર્યો બધા જ લાડુ એકદમ સરળતાથી તૈયાર થઈ જાય છે અને એકદમ સોફ્ટ બને છે તો અહીંયા લાડુની ઉપર જો તમારે ગાર્નિશિંગ કરવું હોય તો બદામ કે પિસ્તાની મદદથી તમે કરી શકો છો સ્વાદ સાથે સાથે તેનો દેખાવ પણ સુંદર થઈ જશે અને જોઈને તરત જ ખાવાનું મન પણ થશે તો એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા ટોપરાના લાડુની રેસીપી તૈયાર છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ